અને ગાઝિયાબાદમાં ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે. લાલુ પ્રસાદ યાદવના પરિવારની 6 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આઈઆરસીટીસી કૌભાંડ મામલે ઈડીએ આ કાર્યવાહી કરી. 7 ઓગસ્ટે આ કેસમાં આગામી સુનાવણી હાથ ધરાશે. આઈઆરસીટીસી કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના અન્ય સભ્યોની મળીને કુલ 6 કરોડ 2 લાખ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. તેમાં ગાઝિયાબાદ અને બિહારની સંપત્તિ પણ સામેલ છે. આ કેસમાં આગામી સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 7 ઓગસ્ટે થશે. આ કેસમાં લાલુ યાદવ, તેમના પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ અને પુત્રી મીસા અને હેમાની આ પહેલા જ પૂછપરછ કરવામાં આવી છે. લાલુ પ્રસાદ પર આક્ષેપ છે કે તેઓ વર્ષ 2004 થી 2009 વચ્ચે રેલ મંત્રી હતા. તે સમયે આઈઆરસીટીસીના ટેન્ડર મામલે કૌભાંડ આચર્યું હતું. આ કેસમાં સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, આરજેડીના નેતા પ્રેમ ગુપ્તા, સરલ ગુપ્તા અને રેલવેના 2 અધિકારી કે ગોયલ, રાકેશ સક્સેનાને આરોપી બનાવ્યા હતા. આ તમામને 2 વર્ષ પહેલા જામીન મળ્યા હતા. આઈઆરસીટીસી ટેન્ડર કૌભાંડ કેસમાં તેજસ્વી સહિત અન્ય આરોપીઓ પર આઈપીસીની કલમ 420, 120B અને ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમની અલગ અલગ ધારાઓ અંતર્ગત ચાર્જશીટ દાખલ છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.